આગામી તેર તારીખથી સ્કૂલો શરૂ થઈ રહી છે અને સ્કૂલો શરૂ થાય તે પહેલાં જ વાલીઓના માથે સ્કૂલ વેનના ભાડાનો વધારો ઝીકાયો છે સ્કૂલ વર્તિ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે ધર્મેન્દ્રભાઈ સ્કૂલ વેનના જે ભાડા છે સ્કૂલ રિક્ષાના ભાડા જે છે તેમાં વીસ ટકા જેટલો વધારો કરવામાં આવે છે શું છે હાલમાં જે આડિયોનું વર્ણન તેમજ મોંઘવારી અને જે અમારે ત્રણ વર્ષથી અમે ભાડું વધારતા નથી તો વાલીઓને બી અમે એવું કહેવા માંગીએ છીએ કે થોડો તમે અમને સાથ સહકાર આપો જેથી કરીને અમે લોકો અમારા વાહન બી કાયદેસર કરાય શકે તમે જે ભાડા અમે વધારીએ છીએ એમાં બાર્જિંગ ના કરે જેથી કરીને પેલા લોકો ઓલ રોડ બાળકો ના બેસાડે તો ભાડા વધારાનું કારણ અમારે બીજું કશું નથી હોતું દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અમે દર ત્રણ વર્ષ છે ભાડો વધારતા છીએ નહીં જે હજાર રૂપિયા ચુકવણી અત્યારે

સ્વીકારવાનું યોગ્ય ન સમજ્યું લોકો સાહેબ ને હાર પહેરાવા માંગતા હતા પણ સાહેબ હાર શેના પહેરે કામ કર્યા હોય તો ને લોકો પાછળ અને સાહેબ આગળ થોડી વાર તો પકડા પકડી થઈ ગઈ પણ આખરે ડોડિયા સાહેબે પોતાની ભૂલ ને સ્વીકારી લીધી

તો જુનાગઢની આ ઘટના છે યાદ હશે અને સફાળી જાગી તેઓ જેઓ કામ કરવાના હોય નગરસેવકે ફોન કર્યા પરંતુ સાહેબ થોડા વધારે પડતા વ્યસ્ત હોવાથી નગરસેવકના પણ ફોન નહોતા ઉપાડી રહ્યા જનતાને થયું કે ચલો એમની વ્યસ્તામાં આપણે એમને ખલેલ નથી પહોંચાડવી સીધા જઈએ અને જે સારા કામ કર્યા છે તેને લઈને તેમને હાર પહેરાવી દઈએ

કામમાં બહુ ઢીલી નીતિ રહી છે કોઈ કામ કરવામાં આવતા નથી અધિકારીઓ અમારા કોલ રિસીવ નથી કરતા અમારા કોલ રિસીવ કરવા તો ઠીક છે પણ અમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરતા નથી એટલે આજે અમે પ્રતિનિધિને સાથે લઈને મહાનગરપાલિકાએ અધિકારીઓને ફૂલહાર કરી ઢોલ વગાડીને એનું સ્વાગત કરવા છે કે અમારા વોર્ડના કામોનો હલ કરો તો જોડિયાના સાહેબ આજ છેલ્લા ત્રણ દિવસથી અમે ફોન મારીશું તો ફોન ઉપાડતા જ નહીં જવાબ તો પછીની વાત છે સોળ દુકાનોમાં તપાસ કરાશે બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે રેશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ છે ભાજપ કોર્પોરેટરે ને પત્ર લખીને કરી હતી ફરિયાદ જે અન્વયે ઉધના ઝોનની જે સોળ દુકાન છે એમાં એમણે કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે જે અન્વયે જિલ્લા કક્ષાએ તે મેં ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે કુલ સોળ દુકાનોમાં એક સાથે તપાસ કરવા માગીએ છીએ એટલે અમે સોળ ટીમ બનાવી છે અને સોળે સોળ દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે શ્રી ઉધના અને મજુરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે જથ્થાની પરવાનદારની કોઈ અન્ય વિગત સામે આવશે કશાકા પ્રકારના નિવેદન સામે આવશે તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને હવે વાત કરીએ ગુજરાત પર ચોમાસાના દસ્તકની રાજ્યમાં આજથી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આજે દસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાંજે સાત વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે પવન સાથે વરસી શકે છે વરસાદ નવસારી દાદરા નગર હવેલીમાં આગાહી છે સુરત તાપી ડાંગમાં વરસાદની આગાહી છે નર્મદા છોટાઉદેપુર ભાવનગરમાં આગાહી કરવામાં આવી છે અમરેલી વલસાડમાં પણ વરસી શકે છે વરસાદ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે પધરામણી કરી ચુક્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું જૂનની આસપાસ હોય છે પરંતુ આ વખતે આ તારીખ જ ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે આ સાથે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે આજે છૂટાછવા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાનું અનુમાન છે साउथ वेस्ट मानसून साउथ गुजरात के आ, में प्रवेश कर गया है नवसारी तक और आने वाले पाँच दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल दाहोद और महिसागर हैं तो क्या क्या विस्तारों में आज आपने जाना तो जो आगाही कर सौराष्ट्र में ભાવનગર ગીર સોમનાથ અમરેલી જુનાગઢ બોટાદ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર સાથે મોરબી વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદના આટલા જિલ્લાઓમાં આગાહી જોવા મળી રહી છે આજે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે તો વલસાડ ડાંગ તાપી નવસારી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને પંચમહાલમાં થઈ શકે છે આજના દિવસની અંદર વરસાદ દક્ષિણ ગુજરાતની આ વાત કરીએ આવતીકાલે વરસાદની આગાહી ક્યાં છે વખત દક્ષિણ ગુજરાત થી કરીએ વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં થઈ શકે છે આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે આગાહી કરવામાં આવી છે તો ચોવીસ થી અડતાલીસ કલાક આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ચુકી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે નિયત સમય કરતા ચોમાસુ વહેલું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે વલસાડ અને ડાંગના વિસ્તારોને કવર કર્યા વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે ચોમાસુ રોજ અગિયાર જૂન બે હાજર ચોવીસ ના રોજ નૈઋત્યના ચોમાસા નો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચુક્યો છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન ચોમાસું છે સમય કરતા થોડું વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું પહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે હાજર ચોવીસ રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવા તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે આજે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ તો ચોમાસું છે છે એ ગુજરાતની અંદર જૂને આવતું હોય પણ ચાલુ વર્ષે બે હજાર ચોમાસું છે તેના સમય કરતા ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે જોકે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે સમય કરતા ચાર દિવસ વહેલું છે એ ગુજરાત અંદર ચોમાસું બેસી ગયું છે રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને પ્રથમ વરસાદે જ ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે ત્યારે છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ગામોમાં પ્રથમ વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે કેળી કેળાની ખેતી કરતા ખેડૂતોને ફરી એક વખત કુદરતી કોપનો માર બનવાનો અને ભોગ બનવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે બોડેલી તેમજ આસપાસના ગામોમાં કેળાની ખેતી સારા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે ખેડૂતોએ ઉનાળામાં આકરી મહેનત બાદ જ્યારે ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર પ્રથમ વરસાદનું જ પાણી ફરી મળ્યું ગામનું પેટાપુરા ઓરવાડા ગામ અને તોરિયા ગામની વચ્ચે ધ્વારી રોડ પર બારિયા જગનભાઈ જયસિંહભાઈનું ખેતર આવેલું છે એમાં એમને લગભગ હા સાડા ત્રણ હજાર રોપા રોપેલા હતા જે એમને આજે આપણે જોઈએ છે તો એમને ખાલી દસ માલ ઊભો દેખાય છે અને બીજો એમાંથી કોઈ પણ માલ એમને નડેલો નથી ખેતી કરતા ખેડૂતોએ ખેતી માટે દેવું કર્યું છે ત્યારે ફરી એકવાર મિની વાવાઝોડાએ વિનાશ વેઢતા ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે નુકસાનીને લઈ કંગાળ થવાના આરે રહેલા ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે ઊંચો આવવા માટે અનેક ખર્ચા કરતાં મહેનત મજૂરી કરીને આજે આ ખેડૂત કહીથી ખરેખર સરકારને એવું જોવાનું કે જોઈએ કે આ ખેડૂત ખરેખર આવી રીતે કોઈ વંટોળ મેં કે વાવાઝોડા મેં છપડાવે એને પૂરેપૂરી સહાય કરવી જોઈએ અને તરત સહાય કરવું જોઈએ નહીં તો પછી આખરે ખેડૂત દીવેદાર થતો હોય તો ખરેખર એવી આત્મહત્યા કરે એની મેં કોઈ શંકાને સ્થાન નથી

ખેડૂતોએ ખેડૂતોએ જાણ કરી હતી કે આ બાજુ નુકસાની થઈ છે જેવી જાણ થતાં અમે બીજા દિવસ તરત તાત્કાલિક જ હાજર થયા હતા અહીંયા કે કેટલા ખેડૂતોને નુકસાની થઈ છે જે મુજબ પ્રાથમિક સર્વે હાથ ધરાયું હતું આ વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો માકડીનો વિસ્તાર છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે માકણીના વિસ્તારની અંદર ખેડૂતોને ઊભો જે પાક હતો કેળના જે થળ હતા તે ગઈકાલે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જમીન દોષ થઈ ગયા છે આપણે તસવીર જે છે જોઈ રહ્યા છો માકડી વિસ્તારની છે આજે ખેડૂતે કડી મહેનત કર્યા બાદ જે છોડને નાનેથી મોટે કર્યો અને તેની ઉપર ફળ પણ આવી ચૂક્યું હતું પરંતુ ગઈકાલે જે વાવાઝોડું જે ફૂંકાયું તેમાં તમામ એસી ટકાથી વધુ જે છોડો છે તે જમીનદોસ્ત થઈ ગયા છે ખેડૂતો પોતાનો પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે આપણે તસવીર પણ એ પ્રકારે બતાવીશું આજે ખેડૂત છે જાતે જે ફળ છે જે કેળ છે તેને લૂમ જે નીચે પડી ગઈ છે બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ છે હવે તેઓનો જે ખર્ચ કરેલો જે છે તેઓ પણ વળતર નહીં મળે તેવું ખેડૂતનું કહેવું છે ત્યારે તે ફળને તેઓ સુરક્ષિત કરી રહ્યા છે આમ તો આ વિસ્તારની જે નુકસાન થયું છે વ્યાપક નુકસાન સર્જાયું છે તેના કારણે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન છે પરંતુ જ્યારે પણ આવા નુકસાનો થતાં હોય છે ત્યારે અધિકારીઓ આવે છે સર્વે કરે છે પરંતુ આ ખેડૂતોનું કહેવું છે સમયસર તેઓને સહાય મળતી નથી ત્યારે હવે જ્યારે આ ખેડૂતે એક પણ વાર આજે જે ઊભો જે મોલ છે તેઓને વેચાયો નથી અહીંથી તોડવામાં આવ્યો નથી પરંતુ તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા છે એટલે મોટું નુકસાન માગણી વિસ્તારની અંદર સર્જાયું છે ત્યારે હવે સ સર્વેની જે કામગીરી તો હાલ ધરવામાં આવી રહી છે પરંતુ સર્વે કર્યા બાદ તાત્કાલિકના ધોરણે આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર મળે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે સેજબ ખત્રી ન્યૂઝ એડિન ગુજરાતી છોટાઉદેપુર